રાજ્યની રાજનીતિના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીની જ્યારે શરૂઆત થઈ, પ્રભુત્વ આવ્યું, 90નો દશક હતો, ત્યારે કહેવાતું કે ભારતીય જનતા પાર્ટીના નિર્ણયોમાં તમારે પ્રવીણ તોગડિયાને તો એકવાર પૂછવું પડે. પ્રવીણ તોગડિયાને નારાજ કરીને તમે નિર્ણયો નથી લઈ શકતા. પણ એના પછી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા 2001 અને એના પછી 2002નું ચેપ્ટર. શરૂઆતમાં એવું લાગ્યું કે નરેન્દ્ર મોદી આનાથી હેરાન પરેશાન થઈ શકે છે, પરંતુ એના પછી ગૃહમંત્રી ગોરધન ઝડફિયા હોય કે પછી પ્રવીણ તોગડિયા, એક પછી એક નેતાઓ પોતાના સ્થાને આગળ વધતા ગયા, નરેન્દ્ર મોદી પોતાની દિશામાં આગળ વધતા ગયા. પણ શું ભારતીય જનતા પાર્ટી પોતાનો ભૂતકાળ ભૂલીને ફરી એકવાર બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને આ જ પ્રકારની રાજનીતિના શરણે જવા માંગે છે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કોઈ પણ રાજ્યની સરકાર માટે સૌથી મહત્વનું શું છે? રાજ્યના નાગરિકોની સુરક્ષા, રાજ્યની એક એવી છવી ઊભી થાય કે જેના કારણે દેશ વિદેશમાંથી ઇન્વેસ્ટમેન્ટ આવે. એવું કહેવાયું કે 2002માં બહુ જ મોટા રમખાણો પછી ખરાબ થયેલી છવી એ માત્ર નરેન્દ્ર મોદી કે મુખ્યમંત્રીની નહોતી, એ રાજ્યની છવી ખરાબ થઈ રહી હતી. ગુજરાતની સામે પ્રશ્નો થઈ રહ્યા હતા, ઇન્વેસ્ટમેન્ટ નહોતું આવતું, ઘણી બધી સમસ્યાઓ હતી. તમે જુઓ કે જે જિલ્લામાં પણ ઝઘડા થતા હોય ત્યાં પણ બહુ ઇન્વેસ્ટમેન્ટ નથી આવ્યું. સૌથી મોટું ઉદાહરણ પોરબંદર જિલ્લો છે. એક સમયે એનો ઇતિહાસ એવું કહેવાતો કે ત્યાં ભયાનક રીતે ગુંડારાજ ચાલે છે, ભયાનક ઝઘડા થતા હોય છે, ગેંગવોર થતી હોય છે. એનું પરિણામ તમે જુઓ કે આજુબાજુના મોટાભાગના જિલ્લાઓમાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, જામનગરમાં રિફાઇનરી બની, દરેક જગ્યાએ કશુંક ને કશુંક છે, પણ પોરબંદર જિલ્લાને ન મળ્યું કશુંક. સૌથી વધારે તક એની પાસે છે, ગાંધીજીનું શહેર છે, દરિયા કિનારો છે, શું નથી પોરબંદરની પાસે, પણ ઉદ્યોગ નથી એની પાસે. કારણ શું? તો બધા જ ડરતા હોય કે આવીશું તો અમારે કોઈને કોઈ જગ્યાએ આ લોકોના ઝઘડામાં પડવાનું થશે, કાં તો એમને રૂપિયા આપવાના થશે. આ ઉદાહરણ સાથે એટલા માટે સમજાવી રહ્યા છીએ કે ગુજરાત રાજ્યની છબી બદલાવી અને સુધરવી બહુ જરૂરી હતી, અને એ થયું. એના પછી તમે વાયબ્રન્ટના આયોજન જુઓ, મોટાભાગના લોકોને વિશ્વાસ અપાવવો હોય અને એમાં તમે રાજ્યની લઘુમતીને બાજુ પર મૂકીને ન ચાલી શકો. તમારે જ્યારે વિકાસ કરવો છે ત્યારે રાજ્યની લઘુમતી, છેવાડાના પ્રદેશોમાં રહેતા, વિસ્તારોમાં રહેતા દરેક સામાન્ય માણસને એવું લાગવું જોઈએ કે આ રાજ્યનો વિકાસ એની સાથે સાથે થઈ રહ્યો છે. જો કોઈને એવો અહેસાસ થાય કે એ પાછળ છૂટી રહ્યા છે, એમની સાથે અન્યાય થઈ રહ્યો છે, અને જો એવી અથડામણો થાય છે તો રાજ્યની છવી ખરાબ થતી હોય છે. 90ના દાયકામાં કદાચ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી જાણી જોઈને પાછી જવા માંગે છે, કાં તો એમની રાજનીતિનો કોઈ હિસ્સો છે, કાં તો એવું માની રહ્યા છે કે અમે 2024ની ચૂંટણી કે એના પછીનો સમય કે હવે આવનારો સમય એ ફરી એકવાર તમે એ કટ્ટર હિન્દુત્વના આધાર પર જ જીતી શકશો, બાકી સોફ્ટ હિન્દુત્વને હવે કોઈ સ્થાન નથી રહ્યું. પણ ભારતીય જનતા પાર્ટીની મૂળ રણનીતિ આ ન હોઈ શકે એનો એટલા માટે બહુ જ મોટો પ્રશ્ન એ છે કે એક બાજુ જે લોકો કટ્ટર રાજનીતિ કરતા હતા હિન્દુત્વની, એ લોકો તો સોફ્ટ નિવેદન આપવા માંડ્યા છે. એટલે કે આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતનું તમે સ્ટેન્ડ જુઓ, એમના કેટલાય નિવેદન જુઓ, મુસ્લિમના કાર્યક્રમોમાં જાય છે, મુસ્લિમ સમુદાયને પોતાની સાથે લેવાની વાત કરે છે. હવે એમણે હિન્દુત્વ પાછળ છોડ્યું છે અને રાષ્ટ્રવાદને લઈને આગળ વધી રહ્યા છે. અને રાષ્ટ્રવાદની અંદર જ્યારે તમે દેશની વાત કરો છો ત્યારે દેશની અંદર તો હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધાનો સમાવેશ થાય છે. કોઈ એક કોમ કે ધર્મથી દેશ નથી ચાલી શકતો. જો તમે ધર્મની સાથે તમે જોડાઈ જાઓ છો અને તમે તટસ્થ નથી રહેતા સત્તામાં આવ્યા પછી, તો તમારો ધર્મ છે તો તમારી જાતિ પણ હોવાની, તમારી જાતિ પણ હોવાની, તો તમે બીજાની સાથે એ રીતે પણ ભેદભાવો કરવાના. અને એટલે જ ભેદભાવની શરૂઆત ધર્મથી થાય છે, પછી તો એ ભેદભાવો વધતા જાય છે. ધર્મવાળા બાજુ પર મુકાય તો જાતિવાળા આવે છે, જાતિવાળા મુકાય તો સ્ત્રી પુરુષ આવે છે. ભેદભાવોથી ઉપર નથી રહી શકાતું. અને એટલે જ ગુજરાત રાજ્યની સરકાર શું આ ઈચ્છતી નથી અને થઈ રહ્યું છે, તો એવું કેવી રીતે થઈ શકે? શું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની રાજનીતિ એમના કંટ્રોલમાં નથી? કંટ્રોલમાં કરતા પણ એમની સાથે અનુકૂલન કેમ નથી સાધી રહી? જો સરકાર એવું ઈચ્છતી હોય કે રાજ્યની છવી બહુ સારી રહે, તો દર થોડા દિવસે થતા રમખાણોથી રાજ્યની છવી ક્યાં સારી રહેવાની? નર્મદાના સિલંબાની ઘટના હોય, વડોદરાની ઘટના હોય, કે અત્યાર સુધી એ ઉનામાં આવેલી ઘટનાઓથી લઈને અત્યાર સુધીના રમખાણો પર નજર કરો. સૌથી મોટી વાત શૌર્યયાત્રાની કરવી છે. ઈદનું જુલુસ બીજા દિવસે નીકાળવાની શું કામ આખી આ વાત આવી? કેમ કે આગલા દિવસે ગણેશ વિસર્જન હતું, ગણપતિ વિસર્જન હોય, શોભાયાત્રા નીકળતી હોય, પોલીસ કેટલી વ્યવસ્થાઓમાં લાગેલી રહે. પોલીસે જ એમને સૂચન કર્યું અથવા પોલીસે જ એમને વિનંતી કરી કે તમે ઈદનું જુલુસ બીજા દિવસે કાઢો. બીજા દિવસે ઈદનું જુલુસ નીકળી રહ્યું હતું ત્યારે અચાનક જ બજરંગ દળ શોભાયાત્રા લઈને નીકળે છે, શૌર્યયાત્રા લઈને નીકળે છે. આ કોઈ રામનવમીની યાત્રા નહોતી, આ કોઈ કૃષ્ણ જન્માષ્ટમીની યાત્રા નહોતી, આ કોઈ ગણેશ વિસર્જનની યાત્રા નહોતી. આ હિન્દુને જગાવવા માટે અને એના શૌર્યની જાગૃતિ માટેની બજરંગ દળે કાઢેલી એક સેમી પોલિટિકલ યાત્રા હતી.
અને જ્યારે આ સેમી રાજનીતિક અર્ધ રાજનીતિક યાત્રા હોય ત્યારે એનો રૂટ કયો હોવો જોઈએ, એવું જ મહત્વનું છે આવનારા સમયમાં. એટલે હવે આવતીકાલથી લઈને એના આગળના સમયમાં વડોદરામાં બજરંગદળ આ પ્રકારના આયોજન કરવાનું છે. એવું પણ જાણવા મળ્યું કે બજરંગદળનું આયોજન હવે આખા રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાં થવાનું છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાને આમ જોવા જઈએ તો 33-33 જિલ્લાને બજરંગદળ કોઈ ને કોઈ રીતે કવર કરવા માંગે છે. પણ યાત્રાનો રૂટ તમે જોશો તો જો તમારે હિન્દુનું શૌર્ય જગાવવું છે તો હિન્દુ વિસ્તારોમાં એ યાત્રા હોવી જોઈએ. આ કોઈ ભગવાન જગન્નાથજીનો રૂટ નહોતો, આ કોઈ ભગવાન કૃષ્ણની યાત્રાનો રૂટ નહોતો કે કોઈ પણ રસ્તા પરથી નીકળે. તમે હિન્દુ માટે શૌર્ય યાત્રા લઈને નીકળ્યા છો, તમે જાગૃત કરવા માંગો છો હિન્દુને, તમે હિન્દુ વિસ્તારમાં જઈને હિન્દુને શ્રીરામ સાથે કનેક્ટ કરવા માંગો છો અથવા એના હિન્દુત્વને જગાવવા માંગો છો, તો હિન્દુત્વને જગાડવા માટે તમે મુસ્લિમના ઘરની બહાર જઈને એવી રીતે નારા કેમ લગાવો છો કે જય શ્રી રામ કહેના હોગા, હિન્દુસ્તાન મેં રહેના હૈ તો જય શ્રી રામ કહેના હોગા. જય શ્રી રામ વારંવાર એ વાત પર કોશિશ થઈ છે કહેવાની કે એ પ્રેમનો નારો છે, સદભાવની વાત છે. એકબીજાને જ્યારે મળે લોકો ત્યારે આજે પણ ગ્રીટ કરે છે જય સિયા રામ કહીને. રામ તો હંમેશાથી પ્રેમનું પ્રતીક રહ્યા છે, શ્રી કૃષ્ણ પણ તો એ રીતે પ્રેમનું પ્રતીક રહ્યા છે. જય શ્રી કૃષ્ણ કહેતી આપણી સંસ્કૃતિ છે એકબીજાને, અને કોઈને ખચકાટ નથી થતો એ બોલવામાં. ધર્મ કે જાતની વાત નથી આવતી આની અંદર. તમે જ્યારે એક કમ્પલસરી એવું બોલી રહ્યા છો કે હિન્દુસ્તાન મેં રહેના હો તો જય શ્રી રામ કહેના હોગા, તો એ તો કેવી રીતે શક્ય છે? તમે એક મુસ્લિમ વિસ્તારમાં જઈને આ પ્રકારે જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય હતું એ બહુ જ મોટો પ્રશ્ન હતો. એનાથી પણ મોટો પ્રશ્ન એ હતો કે એમણે એ નારા લગાવ્યા, એમણે કોઈ ઇશારા કર્યા, બધું જ માની લઈએ, પણ એના પછી પથ્થર ક્યાંથી આવ્યો? નર્મદામાંથી અલગ અલગ વિડીયો સામે આવ્યા છે. એમાંથી એક વિડીયોમાં એવું બતાવાઈ રહ્યું છે કે મસ્જિદ પરથી પથ્થર ફેંકાઈ રહ્યા છે, એક વિડીયોમાં એવું બતાવાઈ રહ્યું છે કે હિન્દુઓએ પહેલાં પથ્થર ફેંકવાની શરૂઆત કરી. આપણે આધિકારિક વર્ઝન પર જઈશું તો આધિકારિક ઓફિશિયલ વર્ઝન શું કહી રહ્યું છે? પોલીસ કહી રહી છે કે પહેલો પથ્થર મુસલમાન દ્વારા ફેંકવામાં આવ્યો હતો. વાત એ જ આવે છે કે કોઈએ તમને ઇશારા કર્યા અને તમને ઉકસાવ્યા અને તમે ઉકસી ગયા અને તમે પથ્થર ફેંકી દીધો, તો એ ક્યારેય તમારી ક્રિયા કે પ્રતિક્રિયાની આમાં વાત નથી આવતી. પથ્થર ન ફેંકાવો જોઈએ. હિંસાની કોઈ પણ સંજોગોમાં તમે હિંસાનું સમર્થન ન કરી શકો. પોલીસનું એ પણ કહેવું છે કે દરમિયાન એક બાજુ જ્યારે સમજાવટની વાત થઈ, સામસામે પથ્થર ફેંકાતા હતા, સંવાદ કરવાની કોશિશ થઈ, એ દરમિયાન જ એક ટોળું આગળ નીકળી ગયું જ્યાં પોલીસ નહોતી, પોલીસનો બંદોબસ્ત નહોતો, અને પછી દુકાનો સળગાવવાની શરૂઆત કરી દીધી. એ દુકાનો મુસલમાનની સળગી છે. જ્યાં નુકસાન થયું છે એ પણ મુસલમાનનું થયું છે. દરેક દુકાન, એવું નહોતું કે એક સાથે બહુ બધી દુકાન હતી, શોધીને જે મુસ્લિમની દુકાનો હતી લગભગ 6 જેટલી દુકાનોમાં બધો જ સામાન બરબાદ કરી દેવામાં આવ્યો. આવું થાય છે તો પગલાં તો બંનેની સામે લેવાના છે. હિન્દુની સામે પણ પગલાં લેવાશે, મુસલમાનની સામે પણ પગલાં ભરવામાં આવશે. દરેક વખતે થયું છે, જ્યારે જ્યારે જેણે જેણે ઉશ્કેરણીજનક વર્તન કર્યું છે ત્યારે પગલાં દરેકની સામે લેવામાં આવ્યા છે. હવે પગલાં હિન્દુ અને મુસલમાન બંનેની સામે લેવામાં આવે છે તો એનો મતલબ કે સરકાર કાયદો અને વ્યવસ્થાને જાતિ ધર્મથી ઉપર રહીને જોવા માંગે છે. તો જો તમે એક બાજુ જાતિ ધર્મથી ઉપર રહીને જોવાની વાત કરો છો, એક બાજુ તમે બંધારણના પાલનની વાત કરો છો, તો બીજી બાજુ વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ પર શું તમે એટલું કમ્યુનિકેટ પણ નથી કરી શકતા કે શૌર્ય યાત્રા ક્યાં નીકળવી જોઈએ અથવા ક્યારે કેવી રીતે થવું જોઈએ? સૌથી મોટો પ્રશ્ન ગુજરાતની પોલીસનો પણ આવીને ઊભો રહી જાય છે, કેમકે એ તો દરેક વખતે સૌથી વધારે બધી બાજુ કચડાયા પછી પહેલો પ્રશ્ન કોની સામે થાય? તો પોલીસની સામે થાય. એક સ્વાભાવિક રીતે એટલા માટે પણ થાય, તમારી પાસે દુનિયાભરના સૂચનો હોય છે, પણ આવી યાત્રાઓમાં પથ્થરો કે પછી તલવારો ક્યાંથી આવી જાય છે? અચાનક હુમલા કેવી રીતે થઈ જાય છે? કોઈ અચાનક 6 દુકાનને એમને તો આગ નહીં લગાડી દે, એના માટે એણે કશુંક તો જોઈશે, તો એ બધા સાધનો ક્યાંથી તાત્કાલિક આવી જાય છે? આ બધું પૂર્વ આયોજિત નથી એવું કેવી રીતે માનવાનું તમારે? અને એટલા જ માટે પોલીસની સામે સવાલો પણ બહુ સ્વાભાવિક છે. પ્રશ્ન સૌથી મોટો સરકારની સામે છે કે કાં તો સરકાર 90ના દાયકાવાળી રાજનીતિ ફરી એકવાર ગુજરાતમાં લાવવા માંગે છે. જો તમે ગુજરાતમાં એવી રાજનીતિ લાવવા માંગો છો તો આ વાઇબ્રન્ટના તમાશા બંધ કરી દો. તમે એક બાજુ ગિફ્ટ સિટી બતાવો છો, તમે એક બાજુ બતાવો છો કે ગુજરાત એટલે શાંતિ અને સૌહાર્દવાળું રાજ્ય, ગુજરાત એટલે જ્યાં કોઈ છમકલું નથી થતું. તમે 2022ની ચૂંટણીમાં જાહેરાતો બતાવી છે કે પહેલાંના સમયમાં નવરાત્રિમાં આ થતું હતું, રથયાત્રામાં આ થતું હતું, તમારી સરકારમાં એનું જ તો પુનરાવર્તન થઈ રહ્યું છે. તો શું ફરક રહ્યો એ સરકારમાં અને તમારી સરકારમાં? જે મુદ્દાઓના નામ પર તમે સત્તામાં આવ્યા એના એ જ મુદ્દા ફરી એકવાર સામે આવીને ઊભા છે. દરેક વખતે VHP કે બજરંગદળના માથા પર ટોપી થોડી પહેરાવી દેવાય, એ લોકોની પાસે આટલી તાકાત ક્યાંથી આવે છે? પ્રવીણ તોગડિયા તો ચિત્રમાં જ નથી. પહેલાં તમે કહેતા હતા કે પ્રવીણ તોગડિયા આ બધું કરાવે છે, એના સિવાય કેટલાય રાજનેતાઓ પર આરોપ લગાવતા હતા, એ રાજનેતાઓ તો હવે તમારી પાર્ટીમાં છે. તો કોણ છે જે આ બધું કરી રહ્યું છે? કોણ છે કે જે અચાનક જ હિન્દુ હૃદય સમ્રાટ બનવા માટે નીકળ્યું છે? કેમ કે એ હિન્દુ હૃદય સમ્રાટો તો અચાનક તમારા માટે દુશ્મન થઈ ગયા હતા. એક સમયે જે સમ્રાટો હતા, સત્તાની સામે જેવો અવાજ ઉઠવા માંડ્યો તરત જ એ લોકો તો ભાગતા ફરતા હતા. અત્યારે તો એ લોકો
પોતાનો જીવ બચાવવાની ફિરાકમાં છે, એમને પણ ખબર છે કે કશું બોલશે તો કાલે એમનું એન્કાઉન્ટર થઈ જશે, આવું ડૉક્ટર પ્રવીણ તોગડિયા જાતે બોલેલા છે. તો કોણ હિન્દુ હૃદય સમ્રાટ? કોનું હિન્દુત્વ સાચું હિન્દુત્વ? અને સૌથી મોટી વાત એ છે કે સરકાર હિન્દુત્વ કે પછી ઇસ્લામના પ્રચાર માટે થોડી કામ કરે છે. સરકાર તો દેશના મૂળ તત્વ એના બંધારણને અનુસરીને કામ કરે છે. સૌથી મોટી વાત એ સામાન્ય માણસોની આવી જાય છે જેમના છોકરાઓ આવી રેલીઓમાં જાય છે, જે લોકો પટ્ટી બાંધીને બહુ જ પ્રેમથી અને બહુ જ ઉન્માદથી શ્રીરામને બધું જ સમર્પણ કરવા માટે નીકળી જાય છે. એમને નથી ખબર કે જે આગેવાનો છે એ તો એમની રાજનીતિ ચમકાવવા આવ્યા છે. આ કોઈ જ હિન્દુત્વ બચાવવા માટે કામ નથી કરતું. કોઈ ધર્મને ક્યારેય બચાવવાની જરૂર હોતી જ નથી. પારસીઓ એમનો ધર્મ બચાવવા માટે નીકળે છે ક્યારે? એ પોતાના ધર્મનું પોષણ કરે છે, પોતાની પરંપરાઓને સાચવે છે. એ ગમે તેટલા મોટા, પારસીઓમાં મોટા ભાગના લોકો બહુ જ મોટા બિઝનેસમેન છે, પણ છતાંય તમે ત્યાં જવા નથી મળતું એમની ત્યાં અગિયારીમાં એમના મંદિરમાં. પણ છતાંય જેટલા લોકો છે, જેટલા મોટા મહાન તમે જેટલા પદ પર વિચારો છો, એ બધા જ લોકો પોતાના ધર્મ અને પરંપરાઓ સાથે જોડાયેલા છે. એમની પરંપરાઓને એ લોકો ક્યારેય શેષ નથી થવા દેતા, નામશેષ નથી થવા દેતા. હિન્દુ ધર્મમાં કેટલા લોકો એવા છે, ગણપતિ ઉત્સવ કે નવરાત્રિમાં તો તમે ફિલ્મી ગીતો પર ડાન્સ કરો છો, તમને ખબર પણ નથી કે તમારા ધર્મમાં શું કહેવામાં આવ્યું છે. તમે ધર્મનું રક્ષણ કરવા માટે નીકળો છો, ખાલી એક ગીત એવું ગાવાથી કે હિન્દુસ્તાન મેં રહેના હો તો જય શ્રીરામ કહેના હોગા, એનાથી તમે હિન્દુ થઈ જાઓ છો. તમારા છોકરાઓને પૂછો ને જાગે છે ત્યારે શું એમને કરાગરે વસ્તે બોલતા પણ આવડે છે, પોતાની હાથની હથેળી કે પછી પોતાની ધરતીને જોઈને એનો આભાર વ્યક્ત કરાવવાની સંસ્કૃતિને પણ એ નથી સાચવી શક્યા. બાળકોને જઈને પૂછો ને એમને શું આવડે છે, બાળકોને છોડી દો યાર, એ મા બાપને જઈને પૂછો એમણે શું શીખવાડ્યું પોતાના બાળકોને. જે ધર્મનું પોષણ કરવાનું છે, જેની પરંપરાઓને સાચવવાની છે, જે વસુધૈવ કુટુંબકમની વાત કરે છે, જે સર્વત્ર સુખીના સંતોની વાત કરે છે, જે બધાનું સારું થાય એની વાત કરે છે, એ સંસ્કૃતિ એવું કહેશે કે જઈને કોઈની દુકાનો સળગાવી દો? અને એટલા જ માટે બાકીના ધર્મએ શું કર્યું, શું શીખવ્યું એની સરખામણી કરતાં કરતાં આ દેશમાં જે બહુમતીમાં છે એવા હિન્દુઓ ક્યારથી એ શ્રેણીમાં ઉતરી આવ્યા કે જ્યારથી એ પોતાના ધર્મને સાચવતા નથી, પોતાની વાતો વિશે એમને ખબર નથી, પોતાના ધર્મ વિશે નથી ખબર, શાસ્ત્ર વિશે નથી ખબર, ઇતિહાસ વિશે નથી ખબર, પણ બસ ખાલી હિન્દુત્વ બચાવવાનું છે, હિન્દુ ધર્મ બચાવવાનો છું એમ કરીને નીકળી જાય છે. આ ધર્મને તમારા પોષણની જરૂર છે અને રક્ષણની જરૂર નથી. પોષણ આપી નથી શકતા. શ્રીકૃષ્ણને ફરી એકવાર એટલે યાદ કરવા જોઈએ કેમકે એમનું નામ લઈને સૌથી વધારે લોકો શ્રીકૃષ્ણમાંથી યુવાન શું શીખે તો કે છે એમને આટલી ગર્લફ્રેન્ડ હતી, મારે પણ આટલી ગર્લફ્રેન્ડ છે. શ્રીકૃષ્ણને ગર્લફ્રેન્ડ્સ હતી? શ્રીકૃષ્ણ વ્યભિચારી હતા? આવું સાબિત કરવા માંગો છો તમે શ્રીકૃષ્ણની સાથે સરખાવીને? એક છોકરોને 10 છોકરીઓ સાથે લફરા હોય ત્યારે શું કહે છે પોતાને, ભાઈ હું તો કાનુડા જેવો છું. કાનુડો આવ્યો તમે, અને એટલા જ માટે તમારા ધર્મને તમે જ સૌથી વધારે બદનામ અને નુકસાન કરી રહ્યા છો. એને બચાવવાની કે રક્ષણની જરૂર આવતી જ નથી. આખી વાત મૂળ આવી જાય છે રમખાણોની. તો કોઈ ધર્મમાં ક્યારે એ રીતે તો અને જ્યારે જ્યારે કહેવાયું હોય ત્યારે એ ધર્મને ફેલાવવાવાળા લોકોએ પોતાના ધર્મને એનો પ્રચાર પ્રસાર કરવા માટે અને સામેવાળા લોકોને વધારે મૂરખ બનાવવા માટે આ કોશિશ કરી છે. બાકી ધર્મનો ક્યારેય મતલબ એ નથી થતો કે તમે કોઈને મારવા માટે ઉતરી જાઓ. આમાં અલગ અલગ વર્ઝન અમારી સાથે આવ્યા છે, અમારી સામે આવ્યા છે, એ વિશે પણ વાત કરવી છે. શ્રીકૃષ્ણની એટલે ગીતાના સંદર્ભમાં વાત કરવી છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને બધું જ શીખવાડ્યું અર્જુનને, કહ્યું કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કર, આમ કર, પણ પછી છેલ્લે 18મો અધ્યાય આવે છે ત્યારે શું કહે છે, યથા ઈચ્છસી તથા કરું, તને જે યોગ્ય લાગે એ કર. એ કમ્પલસરી નથી કહેતા કે તું મારો જ ભક્ત બન કે આ જ કરે છે, બધું જ કહે છે, મારા શરણે આવી જા, બધું જ છોડી દે તું, હું બધાના હૃદયમાં છું, બધું. તમે આખી શ્રીમદ ભગવદ્ ગીતા લાઈન્સર વાંચો, ખબર પડશે તમને. અલગ અલગ સ્વરૂપે બધી જ રીતે અર્જુનને કન્વિન્સ કરવાની કોશિશ કરે છે, પણ બધું સમજાવ્યા પછી છેલ્લે શું કહે છે, યથા ઈચ્છસી તથા કરું. અને એટલા જ માટે દરેકની પાસે વ્યક્તિગત સ્વતંત્રતા છે, એણે શું બોલવું શું ન કરવું બધું જ તમે એને દિશા બતાવી શકો, શીખવાડી શકો, કહી શકો, જબરદસ્તી ના કરી શકો. ના એ ધર્મ છૂટ આપે છે, ના એ બંધારણ છૂટ આપે છે. અને એટલે જ તમે બંને દ્રષ્ટિએ ખોટા સાબિત થઈ રહ્યા છો. સરકાર પોતાની રાજનીતિને ક્યાં લઈ જવા માગે છે એ સમજાતું નથી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદને કોણ આટલી હદે આ બધું કરવા માટે પ્રેરી રહ્યું છે કે તમે શૌર્ય યાત્રાઓ મુસ્લિમ વિસ્તારોમાં કાઢો છો અને તમે ત્યાં જઈને સળીઓ કરવા સિવાય મોટા ભાગે કશું જ નથી કરતા? અને સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ સળી કરે અને તમને લાગી આવે ને તમે પથ્થરો મારી દો તો પછી આ રમખાણો ક્યારે અટકશે એવું લાગતું નથી. આ રમખાણો એટલા માટે રોકવા જોઈએ કેમકે ગુજરાત રાજ્યને હજુ વધારે વિકાસની જરૂર છે, ગુજરાતના યુવાનને દિશાની જરૂર છે. રાજનેતાના છોકરાઓ વિદેશમાં માલી રહ્યા છે, છોકરાઓ નાના છે તો કિન્ડર ગાર્ડનમાં જઈને રેપ ગાઈ રહ્યા છે, તમારા છોકરાઓ ત્યાં જઈને ઉન્માદી નારા લગાવે છે,
તમારા છોકરા છે કે જે લોકો આ રીતે બેફામ પછી પથ્થરમારાનો ભોગ બને છે, આગળ જતા રમખાણોનો ભોગ બને છે. અને એટલા જ માટે આ રાજ્યને બચાવવાનું છે અને રાજ્યને બચાવવાની જવાબદારી નાગરિકોની છે. નર્મદા જિલ્લાના એસપી સાથે પણ અમે વાત કરી છે, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે પણ વાત કરી છે. બંનેના વર્ઝનમાં થોડું ઘણું વેરિએશન છે, અલગ અલગ છે, પરંતુ બંનેએ શું કહ્યું બંનેને સાંભળવા જરૂરી છે, સાંભળીએ. और जो कलेक्टर ऑफिस में उन्होंने वहां से जो प्रोसीजर करवाए थे उसमें से उन्होंने प्रांत के पास में जो उनका एप्लीकेशन वो दिया हुआ था, अब उसके ऊपर से आगे की क्या प्रोसीजर हुई वो मुझे पता नहीं, लेकिन हमें इन्फॉर्मेशन जो दी थी उसके ऊपर से हमने बंदोबस्त रख दिया था. प्रांत ऑफिस से हमारे पास अभिप्राय के लिए तब तक नहीं आया था, लेकिन जो आज जो चल रहा है उसके लिए अभिप्राय के लिए आया था, उसमें हमने अभिप्राय दे दिया है. अच्छा, और सर उसमें एक्चुअली हुआ क्या था, मतलब आप ये बता सकते हैं कि शुरू कहाँ से हुआ ये? ये जो शौर्य जागरण यात्रा है वो निकल रही थी, बीच में मुस्लिम स्टार था, वहां से मस्जिद के पास में गुजर रही थी, तो कुछ लोग आए, उन्होंने बताया कि आप आवाज कम करिए, और उसके बाद तुरंत पीछे से कुछ लड़कों ने बताना शुरू किया कि आवाज बंद ही कर दीजिए. इतने में चर्चा चल रही थी तब तक पत्थर मारा शुरू हुआ मुस्लिम समाज की तरफ से, और फिर पुलिस वहां पे थी तो उन्होंने उनको डिस्पर्स कर यात्रा थोड़ी सी आगे की और उस रथ को सिक्योर किया. तब तक यात्रा के साथ जो लोग थे वो आगे जाकर फिर टाउन के अंदर कुछ दुकान के अंदर का सामान बाहर निकाल कर जलाया गया और एक दुकान के अंदर का सामान अंदर ही जलाया गया. ओके, तो ये जो कुछ ये जैसे पता चला तो वहां पे भी पुलिस पहुंची, उनको डिस्पर्स किया और उसके बाद फिर शांतता है. એ લોકોએ સાંજે જે મંદિરે મીટિંગ કરી છે એ મીટિંગમાં એમની ચર્ચા ઉપરથી એવું લાગી રહેલું છે કે આવતીકાલે માહોલ બગડે એવો છે, ને તમે પોલીસને ધ્યાન દોરી દેજો એવું કરીને વેપારીઓનો ફોન હતો. એટલે હું પણ ગણેશ વિસર્જનમાં હતો એટલે મોડો કરી ગયેલો, એટલે જેવો એમનો ફોન આવ્યો ને જસ્ટ 5 મિનિટ પછી મેં તરત ત્યાંના પીએ સાહેબ પાટીલ સાહેબ છે એમને ફોન કર્યો કે ત્યાંથી વેપારી મંડળનો ફોન આવ્યો છે, પેલા લોકોએ મંદિરે મીટિંગ કરી છે, એમાં બી માહોલ ગરમ લાગે છે. સામે એક મોહમ્મદ અલી કરીને મુસ્લિમ કોમ્યુનિટીમાં છે, ત્યાં પણ માહોલ ગરમ લાગે છે. ત્યાંથી બી વેપારીઓ મને એ જ કીધું હતું કે સામે મોહમ્મદ અલી લોકો પણ ગલત ગલત બધું ઉશ્કેરણી જણક છે, ને સાથે આ લોકો પણ એમ કરીશું તેમ કરીશું બધું કર્યા કરે છે. પીએસઆઈ ને મેં કીધું કે આમાં કોઈ પરમિશન ને એવું આપણું કઈક છે કે કઈ રીતનું છે, તો એમણે કીધું કે આવું તો ઉપરથી એમણે કદાચ કેન્દ્રમાંથી કર્યું હશે એવું એમ કહેતા હતા, આપણી પાસે કોઈ આવ્યું નથી. પણ મેં કીધું તેમ છતાં આપણો કાયદો ને વ્યવસ્થા બગડે નહીં જળવાઈ રહે માટે તમે હમણાં જઈને શાંતિની સમિતિની એક મીટિંગ કરી લો, શાંતિ સમિતિની બંને જૂથના આગેવાનોને બોલાવીને એમને કહેજો કે આ રીતના કોઈ પણ તાકડીઓ ના થાય ને શાંતિથી તમારો કાર્યક્રમ પતે એ રીતના તમે શાંતિ સમિતિની મીટિંગ કરી લેજો, ને એમને કહેજો કઈ બી થશે જવાબદારી તમારે એવી. તો પીએસઆઈએ મને કીધું કે સારું સારું હું જામ છું, ને બંને આગેવાનોને બંને જૂથના આગેવાનોને મળી લઈ છું એમણે કીધું હતું. પછી જેવું આ થયું હું મારા વિસ્તારમાં એક કુટુંબિક મયત હતી ત્યાં હતો, જેવું થયું એવો ફોન આવ્યો એટલે હું તો પછી ત્યાં જવા નીકળી ગયો. મારે ડેડિયાપાડાથી 35-36 કિલોમીટર પડે, તો હું રસ્તામાંથી એસપી સાહેબ સાથે પણ ટેલિફોનિક મારે વાત થયેલી, ડીવાયએસપી સરવૈયા સાહેબ સાથે પણ વાત થયેલી, સાથે એસડીએમ સાહેબ ને એકચ્યુઅલી મેં ફાયર બ્રિગેડમાં જાણ કરવા માટે, અમારે ત્યાં ફાયર બ્રિગેડ નથી તો રાજપીપળા નગરપાલિકામાંથી મળે એસડીએમ સાહેબ થી જાણ કરે, અમે તો કીધેલું પણ એસડીએમ સાહેબ કહેશે તો અમે મોકલાવીશું કેતા હતા એ લોકો, એટલે એસડીએમ સાહેબ ને કહેવા માટે જ મેં ફોન કર્યો હતો. તો એ બાબતે પછી પરમિશન નો એસડીએમ સાહેબ ને મેં પૂછ્યું, મેં કીધું પરમિશન નું સાહેબ આપણા પરથી લીધું છે આ લોકો, તો એસડીએમ સાહેબે કીધું કે આમ લાઉડ સ્પીકર નું ત્યાંના મામલતદાર પર પરમિશન લેવાનું હોય ને રેલી નું મારા પર પરમિશન લેવાનું હોય, પણ કોઈ આવ્યું નથી. તો એ બાબત હતી, ને ગઈકાલે સિલંબામાં અમે જેવી આ સામસામે બધું થતું હતું બંને જૂથો વચ્ચે ત્યારે જ અમે પહોંચ્યા હતા, અને મારી પાછળથી 10-15 મિનિટ થઈ પછી એસડીએમ સાહેબ ને પોલીસ કાફલો પણ આવ્યો હતો, એટલે ત્યાં પણ એસડીએમ સાહેબ ને પૂછ્યું હતું કે પરમિશન કઈ રીતનું છે, તો એ કહેતા હતા કે મારી પાસે તો કોઈ પરમિશન લેવા નથી આવ્યું ને મેં આઈપી પણ નથી, એવી વાત એસડીએમ સાહેબ ની ત્યાં રૂબરૂમાં પણ અને ટેલિફોનિક પણ હતી.
આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સૌથી વધારે યુવાનો સંકળાયેલા છે અને એક યુવાનનો વિશાળ વર્ગ એવો પણ છે કે જે પોતાની નોકરીની તલાશમાં દરરોજ આમથી તેમ જાય છે. એની પાસે બીજો કોઈ જ રસ્તો નથી સિવાય આંદોલન કરવા માટે, અને એટલા જ માટે અડધી યુવાની તો રસ્તા પર છે. કોઈ જય શ્રીરામના નારા સાથે છે, કોઈ અલ્લાહુ અકબર કરીને છે, અને કોઈ મને નોકરી આપો એમ કરીને છે. પણ અડધું અડધ યુવા વર્ગ જ્યારે રસ્તા પર આ રીતે આમ જ કરતું હોય ત્યારે તમે રાજ્યની ઉન્નતિની કલ્પના કેવી રીતે કરી શકો છો? પ્રશ્ન બહુ જ ગંભીર છે. જ્ઞાન સહાયકો સતત પોતાની લડાઈ લડી રહ્યા છે, ક્યારેક પ્રધાનમંત્રીને પત્ર લખે છે, પત્રમાંથી મળતા જવાબથી એમને સંતોષ નથી આ થતો તો એ રોષ એમનો વ્યક્ત કરતા હોય છે, તો ક્યારેક રસ્તા પર ઊભા રહીને એકદમ અગ્રેસિવ આક્રમકતાની સાથે ભાષણ આપે છે. જ્ઞાન સહાયકો ધીરે ધીરે હવે નેતા બની ગયા, પણ શિક્ષક નથી બની શક્યા જે એમને બનવાની ઈચ્છા હતી. એક વિડીયો જે વલસાડથી સામે આવ્યો છે, ધારાસભ્ય અનંત પટેલે શેર કર્યો છે, સાંભળીએ એને. આ બેઉડી નીતિને ઓળખજો, આ બેઉડી સરકારને ઓળખજો. ગુજરાતનો જ પાડો છે રાજ્ય રાજસ્થાન. સરકાર નથી એટલે કેટલું મીઠું બોલે છે કે મેરે ભાઈઓ ઓર બહેનો, મેં આપસે કહેના ચાહતા હું કે અગર રાજસ્થાન મેં પેપર ફૂટેગા ઓર બીજેપી કી સરકાર આયેગી તો એક કો ભી નહીં છોડેંગે. ગુજરાતમાં કોઈ સરકાર કે કોઈને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં 15 પેપર ફૂટ્યા ભાઈઓ બહેનો, પેલા પકડો તો ખરા. અને આ પેપર નથી ફૂટતા, આ ફૂટે છે તો મારા ગુજરાતના યુવાનોનું ભવિષ્ય. માનનીય પ્રધાનમંત્રી સાહેબ, અમે વાજતે ગાજતે તમને દિલ્હી મોકલ્યા હતા કે અમારું ગુજરાતમાં નારીનું કલ્યાણ થાય, અમારા ગુજરાતની જનતાનું કલ્યાણ થાય. પણ તમે તો ત્યાં જઈને કલ્યાણ તો ઠીક, આયા જે કલ્યાણ થતું હતું ને એ બંધ કરી. મારી ધોમ ધકતા તાપની અંદર અહીંયા બેઠી છે, શું કલ્યાણ થયું હોત તો અહીંયા બેઠી હોત? અને તમે એમ કહો છો કે નારી કલ્યાણ? ગાંધીનગરમાં ખુલ્લેઆમ તમે જયારે નારીઓને ઢળો છો, તમને નથી દેખાતું ક્યાં જો તમારું નારી કલ્યાણ? અને કાઢીને ફેંકી જો, આ કમળ જે છે ને એ કાદવમાં ખીલે એટલે કાદવ જેવું જ હોય. અને કાદવમાં પગ ન મૂકાય, આપણે પણ ગંદા થાવી, સામે વાળાને પણ ગંદા કરીએ. ચાલો સાથે મળીને આ રાજકારણને શુદ્ધ કરીએ, સમાજથી મુક્ત કરીએ, કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરીએ. વિશેષ નથી કેવું, પણ નારી અહીંયા બેઠા છે ને ત્યારે એના જે કલ્યાણની વાત કરે છે, દોરી નીતિ અપનાવે છે ને, એટલે આ પીડા થાય છે. આ હું નથી બોલતો, આ મારી પીડા બોલે છે. વોટિંગની તાકાતને ઓળખજો, અને આ વખતે જો એને બીજા કોઈનો ડર નહીં, તમે ગમે ઊંધા ચિત્તા થઈ જાય કોઈ ડર નહીં, ડર એને ફક્ત પોતાની ખુરશીનો છે, એનો પાયો આપણે હલબલાવવો પડશે. વાંસદાના ધારાસભ્ય કોંગ્રેસના નેતા અનંત પટેલ સતત આ વિષય પર લડી રહ્યા છે. આ યુવાનોને સતત એમની સાથે રાખીને અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર પણ અપાવી રહ્યા છે. પહેલા નવસારીમાં એક રેલી કરવામાં આવી, હવે વલસાડમાં પણ કરવામાં આવી છે. આનું પરિણામ આગળ જતા શું આવે છે અને આપણે સમય પર છોડવું પડે એવું ન કહી શકાય કે સરકાર પોતાનો નિર્ણય ક્યારેય નહીં બદલે, એવું પણ માનવાને કોઈ અવકાશ નથી કે સરકાર આંદોલનના કારણે નિર્ણય બદલશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આ યુવાનો જે અત્યારે દિશાવિહીન થયા છે ઘણા બધા સંદર્ભે, એ લોકોને પોતાની દિશા મળે અને આ રાષ્ટ્રને સશક્ત કરવા માટે, આ દેશને વધારે મજબૂત બનાવવા માટે એ લોકો પોતાનું યોગદાન આપે એવી અપેક્ષા સાથે નમસ્કાર.